नमस्कार ट्विनर बुलेटिन साथे हूं छु कोमल। विवादमां आવેલી ઓએસએસ સંસ્થાને વિવાદ સાથે જૂનું લેણું હોય તેવું લાગી રહ્યું છે। નવસારીની યુતિના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસએસ સંસ્થાની સામે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપ કરતા જણાવ્યું છે કે 21 વર્ષ બાદ ઓએસએસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ। સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઈ શકે છે। નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં પણ ગુનેગારો બહાર ફરી રહ્યા છે। તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસએસને એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી। તેવામાં ઓએસએસ સંસ્થા પુનઃ એકવાર વિવાદમાં આવતા સંસ્થાની સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું। ખાસ કરીને આપ જે આક્ષેપ કરી રહ્યા છો તેના અંગે વિગતવાર શું કહેવું છે આપનું? ના, સ્પષ્ટ રીતે સૌપ્રથમ મારે એ કહેવું છે કે જે યુતિ સાથે દુષ્કૃત્ય થયું છે, 20 દિવસનો સમય વીતી ગયો છે પરંતુ પોલીસ કશું શોધી શકી નથી। મારી મહત્વની બાબત એ છે કે આજ દિન સુધી જે પણ ચર્ચા થઈ એમાં એક પણ ચર્ચા નથી થઈ કે આ યુવતિ કઈ સંસ્થામાં કામ કરતી, આ સંસ્થાની કામગીરી શું છે, એ સંસ્થાના જે સંચાલકો હોય એ લોકોએ બહાર આવીને ફરિયાદ કરવી જોઈએ, એ પણ કરી નથી। બીજું, સંસ્થાના સંચાલકોની બાબતમાં છેલ્લા 3-4 દિવસના ન્યૂઝ પેપર અને મીડિયામાં એવું આવ્યું કે એમને પણ જે યુવતી હતી એને જે લખેલી ડાયરીના પાના ફાડી નાખ્યા। એમના મોબાઈલના અપડેટમાં એવું જાણવા મળેલું કે એ યુવતિ જ્યારે છેલ્લે ટ્રેનમાં હતી અને એ પોતે મદદ માંગી રહી હતી ત્યારે પણ આ સંસ્થાના સંચાલકો ક્યાં હતા? આ મોટો પ્રશ્ન છે। પોલીસ છેલ્લા 20 દિવસ સુધી બીજી જગ્યાએ છેલ્લા 4 દિવસમાં સંસ્થાના સંચાલકોનો મોબાઈલ શોધે કે એના ડાયરીના પાનાની વાત કરે, તો મારો સ્પષ્ટ વાત એ છે કે પોલીસ પહેલા 15 દિવસ કરતી શું હતી? મારો મહત્વનો એ છે કે સંસ્થાના સંચાલકોની બાબતમાં ભૂતકાળની અંદર જ્યારે હું વિદ્યાર્થી દેતા હતો ત્યારે આપની શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે મોટા આંદોલનો થયા હતા અને એ બાબતમાં સમાચાર પત્રો મીડિયાએ બહુ નોંધ લીધેલી અને ખૂબ ગંભીર રીતે વાત કરું છું કે 1991માં હું એન્જિનિયરિંગ કોલેજમાં જીએસ હતો ત્યારે આ સંસ્થાની સ્થાપના થયેલી અને આ સંસ્થામાં સંજીવ શાહ સાથે ઘણી બધી યુનિવર્સિટીમાં ભરતી યુવતીઓ એમાં એ સંસ્થામાં દાખલ થતી હતી। જ્યારે 1995ની અંદર હું યુનિવર્સિટી જનરલ સેક્રેટરી હતો એવા સમયે વાલીઓ એટલે કે યુવતીના વાલીઓએ અમને ફરિયાદ કરેલી કે અમારી દીકરીઓ આ સંસ્થામાં જાય છે, એ પાછી આવે છે ક્યારે, શું કરે છે, એની પ્રવૃત્તિઓ અમને જાણ નથી। વધુમાં મહત્વની ગંભીર ઘટના એ હતી કે યુવતીના મા બાપ એ દીકરીને લગ્ન કરવાની વાત કરે તો એ યુવતી ના પાડી દેતી હતી કે અમે તો સંસ્થા સાથે સમર્પિત થઈ ગયા છે। હવે યુવતીઓ સાથે ગાંધી વિચારધારાની શિક્ષણ શુદ્ધિકરણની વાતો કરી આ મોટું ટોળું જે ઓએસએસની સંસ્થા લોકોને ખૂબ પ્રભાવિત કરતી હતી, જેના કારણે સંસ્થા શું આપણા ચિંતક અને સાહિત્યકાર ગુણવંતભાઈ શાહ સહિત ઘણા સ્વાતંત્ર્ય સેનાની આજુબાજુના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બિલ્ડર્સ અને શહેરના આગળ પડતા લોકો ખૂબ એમનાથી પ્રભાવિત હતા। પણ જ્યારે વાલીઓ બહાર આવ્યા અને વાલીઓએ અમારી પાસે આવીને ફરિયાદ કરી કે આ સંસ્થામાં બરાબર થતું નથી, એ લોકો ડોનેશન લઈને વડોદરા શહેરમાં કોઈ સ્થળે 25-50 કંઈક પ્રવૃત્તિ કરી રહ્યા છે અને શિક્ષણની શુદ્ધિકરણની વાત કરે છે, એટલે અમે પહેલા વિરોધ નોંધાવ્યો કે ભાઈ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર તમે જે એક્ટિવિટીઝ કરો છો તો અમારી યુનિવર્સિટીમાં ઓલરેડી વિદ્યાર્થી યુનિયન છે, એના સત્તાવાર અમે ચૂંટાયેલા સભ્યો હોઈએ છીએ, ત્યાં આવીને શિક્ષણ શુદ્ધિકરણની કરવાની તમને કોઈ જરૂર નથી। એટલે આ સંસ્થાને 1995માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશબંધી ફરમાવી, કારણ કે સૌથી વધુ એક્ટિવિટી 50-100 મહિલાઓ એટલે કે યુવતીઓ સફેદ વસ્ત્રોમાં આવી અને સંજીવ શાહ અને એમનું ટોળું સારી સારી વાતો કરી લોકોને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા હતા। આ સંસ્થાને મેં યુનિવર્સિટીમાં 1995માં પદ્મા રામચંદ્રન આઈએસ હતા એ અહીંયા વાઇસ ચાન્સેલર હતા, એમણે પ્રવેશ બંધી ફરાય, એમને બેન કરવામાં આવ્યું। ત્યારબાદ પણ ઘટના બની, એમની પ્રવૃત્તિનું ક્ષેત્ર બદલાતા એ લોકો ગ્રામ્ય વિસ્તારમાં ગયા, એમણે કલેક્ટર એટલે કે ગુજરાત સરકાર પાસેથી આ સંસ્થા માટે જમીન મેળવી શેરખી ગામ અમારા સિંધરોડ એટલે વડોદરાથી 15 કિલોમીટર દૂર શેરખી ગ્રામ પંચાયતની હદમાં એમણે એક જમીન લીધી અને એ જમીનની અંદર એમણે મઠ જેવું કંઈક બાંધ્યું, મોટી મધુલીઓ બાંધી, કન્સ્ટ્રક્શન કરી રાત્રે અને ત્યાં જ એમને પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું। એ સમયે એ ગ્રામ્ય વિસ્તારના લોકોએ અમને ફરિયાદ કરી
કે અહીંયા રાત્રે મહિલાઓ યુવતીઓ આવે છે અને શું પ્રવૃત્તિ કરે છે, સંદિગ્ધ છે અને અમારા ગ્રામ્ય વિસ્તારના લોકોના સંસ્કાર ખોટા પડી શકે એમ છે. એટલે એ બાબતે એ લોકોએ અમને ફરિયાદ કરી. તે વાતે સરપંચ છે એ ગ્રામ સિરખી ગામના સરપંચે ઠરાવ પસાર કર્યો કે આ જે જમીન અમે આપેલી છે જમીન પરત મેળવવામાં આવે. અમે મોટું ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું અને આંદોલન કલેક્ટર ખાતે અમે રેલીય સ્વરૂપે ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ બાળકો બધાએ ભેગા થઈ મોટું આંદોલન કરતા તત્કાલીન કમિશનર અનિલ મુકિમ હતા. એવા સમયે આ જમીન ખાલસા કરવામાં આવી, એટલે કે ઓએસી સંસ્થા પાસેથી જમીન પાછી મેળવવામાં આવી. કારણ કે એમની પર નૈતિકતાના અધપતનના મોટા આક્ષેપો હતા. સમાજના તમામ જે આગળ પડતા લોકોએ એમનો પોતાનો ટેકો પાછો ખેંચ્યો. એટલે મારી કહેવાનું મતલબ છે કે સંસ્થાની પ્રવૃત્તિ સંદિગ્ધ હતી અને એના કારણે આટલી મોટી ઘટના 7-8 વર્ષના ગાળામાં જાણવા મળી. પરંતુ એના પછી પણ આ સંસ્થા ચાલુ રહી અને એ લોકો કોઈક અજ્ઞાત સ્થળે કે બીજી કોઈ જગ્યાએ એ શું પ્રવૃત્તિ કરે છે કરતા હતા છેલ્લા 10-15 વર્ષથી અમને ખ્યાલ નથી. પરંતુ આ સંસ્થા સાથે સંકળાયેલી યુવતી જ્યારે એનું દુષ્કૃત્ય થયું, એને આત્મહત્યા કરી છે કે એને એનું મર્ડર થયું છે એ આપણને ખ્યાલ નથી. પરંતુ આ બાબતે જ્યારે છેલ્લા પ્રશ્નો આવ્યા ત્યારે અમને બી પ્રશ્ન થયો કે આ સંસ્થામાં નવસારીથી જે દીકરી અહીંયા આવીને ઇન્ટર્નશીપ કરતી તો એવું તો સંસ્થાનું શું કામ છે? સંસ્થાની કામગીરી માટે મારા સીધા સવાલ છે. આ સંસ્થામાં જ્યારે દીકરી છેલ્લી ઘડીએ એની મદદ માંગતી હતી તો હું એમ નથી કહેતો કે મર્ડર એમણે કર્યું છે, હું એમ નથી કરતો કે આત્મહત્યા કરવા માટે એમને પ્રેર્યા છે. પરંતુ એ સંસ્થાના સંચાલકો પોલીસને ઇન્ફોર્મ કરી શક્યા હોત, મદદ કરવાની ભાવના રાખી હોત, પણ એમાં પણ એ કરી શક્યા નથી. બની શકે કે એ લોકોની મદદથી આપણી આ એક દીકરી બચી જાત. મારો પોલીસને સીધો પ્રશ્ન છે, ગૃહમંત્રીને સીધો પ્રશ્ન છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વડોદરા શુમાં શું કરે છે? ગૃહમંત્રી તો દર વખતે કહે છે કે મારી બહેન છે, મારી દીકરી છે, હું ગમે તે કરી દઈશ. પણ તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ચૂપ છે, પોલીસ તંત્ર પણ ચૂપ છે. પોલીસ તંત્રની કાર્યવાહી બહુ સંદિગ્ધ છે, એ મને વિશ્વાસ નથી કે એ સારી કામગીરી કરતી હોય. કારણ કે જે સંસ્થામાં નોકરી કરતી હતી એ સંસ્થાના ખુલાસા ન્યૂઝ પેપરમાં નથી આવ્યા, એ સંસ્થાના સંચાલકો બહાર ટીવી માધ્યમોમાં આવતા નથી, ગુપ્ત રીતે રહે છે, એવું તો કેવી રીતે ચાલી શકે? અમારો સીધો પ્રશ્ન છે કે બહાર આવીને કહે કે તમે કઈ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છો. ખાસ કરીને નરેન્દ્રભાઈ, એક સંસ્થાનો જે ભૂતકાળ રહ્યો છે તે પણ સંદિગ્ધ રહ્યો છે, પરંતુ જો અત્યારની પણ વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ યુવતી, કોઈ અજાણી વ્યક્તિને પણ જો આવો મેસેજ કરે કે તેને કિડનેપ કરવામાં આવી છે, તેનું ખૂન થઈ જશે, તેની જાન પર જોખમ છે, તો અજાણી વ્યક્તિ પણ મદદ કરે. જ્યારે સંસ્થાને આ પ્રકારના મેસેજ કરવામાં આવે છે અને સંસ્થા ધ્યાને નથી લેતી, તે બાબત ખૂબ જ ગંભીર છે. ચોક્કસથી, કારણ કે આ બાબતમાં મારો જ પ્રશ્ન છે. આપણે કોઈને એવું નથી કહેતા કે કોઈએ મર્ડર કર્યું છે. કોઈ પણ આપણી દીકરીની બાબતમાં જ્યારે મદદ માંગતી હોય, તમે એના ડાયરીના પાના ફાડી નાખો, તમે એને જ્યારે મોબાઈલની અપડેટ કરીએ ટ્રેનમાંથી ટોયલેટમાં બેસીને તમને વોટ્સઅપ મેસેજ કરે છે આઈ એમ ઇન ડેન્જર, એન્ડ તમે જાતે જઈને પોલીસ ફરિયાદ કરતા નથી, તમે કેમ ફરિયાદ નહીં કરી? સંસ્થાની જવાબદારી બને છે. કારણ કે આ બધી વાતો પોલીસને ધ્યાનમાં નથી આવતી, સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં આવે છે કે આ દુષ્કૃત્ય કરે મહિલાની જ્યારે છેલ્લી ઘડીની ક્લિપ્સ પડતી હોય, સમાચાર માધ્યમો આટલું આટલું મોટું છાપતા હોય, ટીવી માધ્યમો બતાવતા હોય, તો તમે સંસ્થાના સંચાલકોનો પોલીસ સંપર્ક નથી કરી શકતી? કેમ આ બધી બાબતોની ઇન્કવાયરી થતી નથી? કેમ સમાચાર પત્રોમાં નિવેદન આપે? અમારી વાત સ્પષ્ટ છે, પોલીસને મારી વાત કેવી છે, ગૃહમંત્રીને કેવી છે કે આ બાબતે સ્પષ્ટતા કરે. કારણ કે દૂરથી આવેલી, નવસારીથી આવેલી યુવતી અહીંયા ઇન્ટર્નશીપ કોઈ સંસ્થામાં કરતા હોય તો એ સંસ્થાની પ્રવૃત્તિ શું છે? એવું તો શું કામ કરે છે કે જેને અહીંયા એને ઇન્ટર્નશીપ કરવી પડે? કોઈ પણ એનજીઓ, કોઈ પણ સેવાભાવી સંસ્થા કામ કરી શકે છે, પણ એની પ્રવૃત્તિ બાબતે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. પોલીસ કઈ જગ્યાએ તપાસ કરી રહી છે મને ખ્યાલ નથી. પોલીસ ટ્રેનની બાબતમાં આટલા બધા પુરાવા ભેગા કરી શક્યા ત્યાં સુધી કોઈને પકડી શકતી નથી. ગઈકાલે સાંજે મેં ઇન્ટરવ્યુ આપ્યા પછી થોડી પોલીસને જાગૃત થયા, ગઈકાલે એની કંઈક સાયકલ મળી છે. તો આ 20 દિવસ પછી સાયકલ મળી શકે? એક જ વડોદરા શહેરમાં જગ્યા કેટલી નાની, લંબાઈ ગુણ્યા ચોડાઈ બરાબર ક્ષેત્રફળ. તમે જે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટથી બહાર નીકળી ટ્રેનની તમામ બાબતો તમે આઈડેન્ટિફાઈ કરી હોય, તમને આટલી વસ્તુ કરતા કેટલી વાર લાગતી હતી? પરંતુ મને પોલીસ પર કામ કરવામાં મને વિશ્વાસ નથી. જી ચોક્કસથી, નરેન્દ્રભાઈ, ટીવી9 સાથે વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા કોંગ્રેસના નેતા કે જેમણે સીધો આક્ષેપ કર્યો છે કે સંસ્થાની જે ભૂમિકા છે તે સવાલોમાં આવી રહી છે. સંસ્થાની સામે તેમણે આક્ષેપ કર્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પોલીસની કામગીરી છે, કારણ કે આટલો લાંબો સમય વીતી ગયો છે છતાં પણ હજુ પણ આરોપી ઝડપાયા નથી, જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.